हेलो बाळको, आज आपणे स्टँडर्ड 1 અને 2 માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ધ આલ્ફાબેટ શીખીશું. રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. રિવિઝનમાં ધ આલ્ફાબેટ એટલે કે એબીસીડી આપણે શીખવાની છે. પાછી ફરીથી પહેલી અને બીજી એબીસીડી આપેલી છે, જે તમે જોઈ શકો છો. આજે આપણે એ ટુ એચ સુધી શીખીશું. અહીંયા તમને અલગ અલગ ચિત્ર આપેલા છે, તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપેલા છે. તો એ ફોર એન્ટ, સ્પેલિંગ છે એ એન ટી, એન્ટ એટલે કીડી. તે પછી બી ફોર બેટ, સ્પેલિંગ છે બી એ ટી, બેટ એટલે બેટ. તે પછી સી ફોર કેટ, સ્પેલિંગ છે સી એ ટી, કેટ એટલે બિલાડી. ત્યાર પછી ડી ફોર ડોગ, સ્પેલિંગ છે ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. ત્યાર પછી ઈ ફોર એગ, ઈ ડબલ જી, એગ એટલે ઈંડું. ઈમાં બે અર્થ થશે, ઈ કહી શકાશે અને એ પણ વાંચી શકાશે. ત્યાર પછી એફ, તો એફ ફોર ફેન, એફ એ એન, ફેન એટલે પંખો. તે પછી જી, તો જી ફોર ગન, ગન એટલે બંદૂક, જી યુ એન, ગન એટલે બંદૂક. ત્યાર પછી એચ ફોર હટ, હટ એટલે ઝૂંપડી, એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી. તો અહીંયા તમને અલગ અલગ સ્પેલિંગ આપેલા છે, ઉચ્ચાર અને અર્થ આપેલા છે, અને કેપિટલ અને સ્મોલ લેટર એટલે કે પહેલી અને બીજી એબીસીડી આપેલી છે. તો આમાં આપણે એ ટુ એચ સુધી શીખીએ. હવે આપણે જોઈએ કે એથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે કે એ એન ટી, એન્ટ એટલે કીડી. તો ત્યાં પછી અહીંયા આપણે ત્રણ ત્રણ સ્પેલિંગ જોઈએ કે એ ઉપરથી છે એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન, તો એ ફોર એપલ. ત્યાર પછી એ ફોર એન્ડ, તો એ એન ડી, એન્ડ એટલે અને. ત્યાર પછી એ ફોર ઓલ, એ ડબલ એલ, ઓલ એટલે બધા. તે પછી બી વાળામાં આપણે જોઈએ તો બી ફોર બોય, બી ઓ વાય, બોય એટલે છોકરો. બી ફોર બેગ, બી એ જી, બેગ એટલે થેલો. બી ફોર બનાના, બી એ એન એ ને, બનાના એટલે કેળું. તે પછી આપણે સી વાળા જોઈએ તો સી ફોર કાર, સી એ આર, કાર એટલે ગાડી. સી ફોર કેપ, સી એ પી, કેપ એટલે ટોપી. પછી સી ફોર કમ, સી ઓ એમ ઈ, કમ એટલે આવવું. તે પછી આપણે ડી વાળા જોઈએ તો ડી ફોર ડીશ, એટલે ડીશ એટલે ડીશ અથવા તો થાળી, ડી આઈ એસ એચ. પછી ડી ફોર ડેટ, ડી એ ટી, ડેટ એટલે તારીખ. અને ડી ફોર ડે, ડી એ વાય, ડે એટલે દિવસ. ત્યાર પછી આપણે જોઈએ તો ઈ વાળા સ્પેલિંગ, તો ઈ ફોર એટ, ઈ આઈ જી એચ ટી, એટ એટલે આઠ. પછી ઈ ફોર ઈયર, ઈ એ આર, ઈયર એટલે કાન. ઈ ફોર આઈ, ઈ વાય ઈ, આઈ એટલે આંખ. ત્યાર પછી એફ વાળામાં જોઈએ તો એફ ફોર ફાઈવ, એફ આઈ વી ઈ, ફાઈવ એટલે પાંચ. એફ ફોર ફ્લેગ, એફ એલ એ જી, ફ્લેગ એટલે ધ્વજ અથવા તો ધજા. પછી એફ ફોર ફેલ, એફ એ આઈ એલ, ફેલ એટલે નાપાસ થવું. તે પછી જી વાળા જોઈએ તો જી ફોર ગોટ, જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. જી ફોર ગર્લ, જી આઈ આર એલ, ગર્લ એટલે છોકરી. અને જી ફોર ગો, જી ઓ ગો એટલે જવું. ત્યાર પછી એચ વાળા છે, એચ ફોર હેન, એચ ઈ એન, હેન એટલે મરઘી. એચ ફોર હોટ, એચ ઓ ટી, હોટ એટલે ગરમ. અને એચ ફોર હી, એચ ઈ, હી એટલે તે. તો અહીંયા આપણે એ ટુ એચમાં તેના ત્રણ ત્રણ એક્સ્ટ્રા સ્પેલિંગ પણ આપણે જોયા. તો તમારે બુકમાં સ્પેલિંગ લખવાના છે અને પાકા કરવાના છે.